નમસ્કાર ગુડ મોર્નિંગ અને સુપ્રભાત દર્શક મિત્રો આપ જોઈએ હું ત્રિવેદી છું સ્વાગત છે તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો આપને મૂંઝવતી સમસ્યાઓ કે

ચુબોતેરની સપાટીએ બંધ જોવા મળી છે તો નિફ્ટી સપાટીએ બંધ જોવા મળી છે સંકેત જોવા મળ્યા છે ગઈકાલના બજારમાં ક્લોઝિંગ બેસિસ પર જે પ્રમાણે જોવા મળી છે શું લાગી રહ્યું છે કે જ્યારે આજે બજાર ખુલશે તો ખુલતા સાથે કયા સંકેતો મળશે કારણ કે ઘણા બધા પરિબળો અત્યારે બજારના વધઘટ પાછળ અથવા તો તેની પાછળ કામ કરી રહ્યા છે પહેલા તો આપણે વાત કરીએ કે માર્કેટ કે ટેકનિકલી કઈ રીતના આપણે માર્કેટને સમજવું એટલે પછી આપ સૌને ખ્યાલ આવી જશે કે જી હા શું થાય છે હવે આપ તો જોઠી તારીખે આપણને માર્કેટમાં કરેક્શન જોવા મળ્યું માર્કેટ ગેપડાઉન ગેપડાઉન થયા પછી આપણને એક વ્યવસ્થિત મંદી દેખાઈ કદાચ કહીએ કે સૌથી પહેલો સંકેત આપણને કદાચ જો મળ્યો હોય ને તો છઠ્ઠી તારીખે મળ્યો કે જી હા મંદી આઈ રાઈટ ઈરાન યુએસ ઈરાનનો જે પ્રોબ્લેમ જીઓ પોલિટિકલ ટેન્શન જે થયું એની હવે એ દિવસે જે મંદી આવી છઠ્ઠી તારીખે તો મંદી ક્યારેક કહેવાય એક દિવસ મંદી આવી એટલે આપણે શું કહી દઈએ કે ના કે આ મંદીની શરૂઆત થઈ ગઈ ના ટેકનિકલ સ્ટડી એમ કહે છે કે જ્યારે એક મંદી આવે કે એક બ્લેક મારુબૂઝો કેન્ડલ બને કે એક દિવસ તમને વ્યવસ્થિત મંદી દેખાય સાધારણ ભાષામાં આપણે કહીએ તો બીજા દિવસે પણ એટલે ફોલોઅપ એ પણ મંદી હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ચલો છઠ્ઠી તારીખે આપણને અંદાજન બસ્સો પોઈન્ટ રાઈટ બસ્સો પોઈન્ટની આપણને મંદી દેખાય તો બીજા દિવસે એટલીસ્ટ સો દોઢસો પોઈન્ટની મંદી હોવી જોઈએ ફોલોઅપ બસો પણની મંદી હોય અઢીસો પોઈન્ટની મંદી હોય તો તો અતિશય સારું મંદીવાળા માટે અને તેજીવાળા માટે કે ભાઈ કે હા બીજા દિવસ મંદી આવી એટલે ચલો આપણે હવે આપણી તેજી છોડી દો સવાલ છે કે છઠ્ઠી તારીખે જે મંદી આવી એના પછીના દિવસે શું થયું તો એના પછીના દિવસે છઠ્ઠી તારીખનો જે લો બન્યો તો અગિયાર હજાર નવસો ચુંબોતેર કેશમાં એ તૂટ્યો નહીં માર્કેટ ખુલ્યું ઉપર બાર હજાર ઓગણસી લો બનાવ્યો બાર હજાર પાંચ અને ત્યાંથી ફરી પાછું માર્કેટ ઉપર આવી ગયું એટલે સ્થિરતા આવી રાઈટ એટલે એને તમને ફોલો અપ મંદી ના આપી મે બી કદાચ બ્લેક મારું બૂઝો કેન્ડલ બનાવી ઓપન કરતા નેગેટિવ ઓપન કરતા નીચે બંધ આપ્યું ઓકે એવરીથિંગ સેડ એન્ડ ડન એનો મતલબ શું થયો ઓપન કરતા નીચે બંધ આપ્યું એટલે કે ભાઈ ઉછાળે વેચો પણ એવી કોઈ મોટી મંદી દેખાતી નથી પછી ગઈકાલને વાત કરીએ તો ગઈકાલે ફરી પાછું આપણને ગેપડાઉન જોવા મળ્યું ગેપડાઉન જોઈને સારું ગેપડાઉન જોવા મળ્યું અને ત્યાં નીચેથી તરત જ થોડુંક ટ્રેડ થઈને તરત જ માર્કેટ પોઝિટિવ પોઝિટિવ ઇન ધ સેન્સ સેન્ટિમેન્ટ પોઝિટિવ ત્યાંથી માર્કેટ ફરી પાછું તેજી તરફી તમારું આવવાનું શરૂ થઈ ગયું તો એ ક્લિયર સંકેત આપે કે એટ ધ લોઅર લેવલ તમને ખરીદી દેખાય છે હવે કેમ હવે ટેકનિકલી હું વાત કરવા જાઉં હું બીજા બીજા કોઈ રીઝન્સ નથી આપતો ટેકનિકલી વાત કરવા જાઉં તો બાર હજાર કોલપુટમાં આપણે આવીએ તો બાર હજાર એક એવો લેવલ છે કોલપુટના દ્રષ્ટિએ કે ત્યાં ઘણા બધા પુટ્સ રાઈટ થયા છે કોલ પણ રાઈટ થયા છે એટલે આ એક લેવલ એવો છે કે જે ખૂબ જ અગત્યનો છે જ્યાર સુધી આપણે બાર હજાર વોલ્યુમ સાથે સોરી જરા નરમ છે એટલે જ્યાર સુધી જ આપણે વોલ્યુમ સાથે તોડતા નથી રાઈટ ત્યાર સુધી બાર હજાર મહત્વ છે એટલે અમે કાયમ આપને કહેતા હોઈએ છે કે બાર હજાર થી નીચે મારો જે લેવલ આવતો હતો અગિયાર હજાર આઠસો નો આવતો હતો કે અગિયાર હજાર આઠસો કેમ કે બાર હજારથી નીચે તમે જાઓ ક્વાઇટ પોસિબલ અગિયાર હજાર નવસોથી બેક મારી જાય પણ અગિયાર હજાર આઠસો એક એવો અગત્યનો લેવલ છે ટેકનિકલી કે જે ખૂબ જ સ્ટ્રોંગ છે એ અગિયાર હજાર આઠસો તૂટશે પછી તમને અગિયાર હજાર આવતા વાર નહીં લાગે પછી તમને મીન્સ તમારી જે સ્પીડ છે ઘટવાની એ થોડીક વધારે થશે જો આ રીતના કેન્ડલ્સ આપણને જોવા મળી જાય તો ઉપરથી ઉપરમાં રેઝિસ્ટન્સ શું છે આ મહિનાની શરૂઆતમાં જ મેં વાત કરી હતી કે સપોર્ટ મને ક્યાં દેખાય છે તો અગિયાર હજાર આઠસો રેજિસ્ટન્સ ઉપરમાં તેજી ક્યાં સુધી થઈ શકે છે તો બાર હજાર ચારસો ક્લોઝિંગ બેસિસ બાર હજાર સાતસો ક્લોઝિંગ બેસિસ એટલે મારા માટે જાન્યુઆરી મહિનામાં આખી જે રેન્જ છે ધ્રુવી એ અગિયાર હજાર આઠસો બાર હજાર સાતસો આ નવસો પોઈન્ટ નિફ્ટીની મારા પાસે આ એક રેન્જ છે મે બી ક્વાઇટ પોસિબલ હું તમને એમ જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બંનેનું કદાચ તમને કહી શકું તો જ્યાર સુધી આપણે અગિયાર હજાર આઠસો આપણે નથી તોડતા ત્યાર સુધી વી આર વીઆર ઇન અ પ્રોફિટ બુકિંગ ઝોન વિથ હાઈ વોલાટીલિટી વોલાટીલિટી હાઈ થશે હવે ઇવેન્ટ આવી રહી છે ઇવેન્ટ્સ આવી રહી છે રાઈટ એક ઇવેન્ટ જીઓ થઈ તમારો ટ્રેડ વોર ચાઇના આ બધું બીજી વાત કરીએ તો જન્યુરી મહિનો બેસિકલી એક નવું વર્ષ છે ક્રિશ્ચિયન એરાના હિસાબે તો ત્યાં એલોકેશન ઓફ ફંડ થાય છે ઇમર્જિંગ માર્કેટને કેટલા આપવાના ઇમર્જિંગ માર્કેટમાં કયા દેશમાં ક્યાં વધારે આપવાનું કે ક્યાંથી કાઢી લેવા કયા સેક્ટરમાં આપવાનું ગોલ્ડ સિલ્વર કોમોડિટી વગેરે વગેરે ક્યાં જવાનું હેજિંગમાં શું એટલે વગેરે વગેરે આ મંથની આ શરૂઆત છે તો વી ઓલવેઝ હેવ અ ગુડ વોલાટીલિટી આપણા દેશનું બજેટ પહેલી ફેબ્રુઆરી રાઈટ તો આ બધું બજેટ તો કદાચ હું એમ કહું કે હવે આ બજેટ બજેટ જેવું નથી રહ્યું જો એક જમાનામાં આપણે કહેતા હતા કે બજેટ બજેટ તો હવે એવરીથીંગ કમ્સ ઇન બિટવીન રાઈટ તો હું બજેટ હવે કદાચ આવશે કે એનું જે જ્યુસ છે એ હવે પહેલાં જેવું નથી રહ્યું એ હવે રહેવા દો બટ સ્ટીલ બજેટ ઇઝ ધેર રાઈટ તો કહેવાનો મતલબ કે આ મહિનો જે છે કે સવા મહિનો જે છે એ અગત્યનો છે સો દેટ હેઝ અ રેન્જ ઓફ ટ્વેલ્વ થાઉઝન્ડ સેવન હન્ડ્રેડ ઓન ધ હાયર સાઈડ ઇલેવન થાઉઝન્ડ એઇટ હંડ્રેડ ઓન ધ લોઅર સાઈડ આ એક રેન્જ બનેલી છે આ રેન્જમાં આપણે કામ કરવાનું છે એના વચ્ચે તમને વેરિયસ શોર્ટ ટર્મ ટ્રેડ્સ ઇન્ટ્રાડે ઓવરનાઇટ વીકલી ટ્રેડ્સ આપણે જોવા મળશે જે તે વ્યક્તિ હવે અગિયાર હજાર ચારસોને ધ્યાનમાં રાખીને પોટ લીધા હશે એમના માટે તો એક આ લોટરી મળી ગઈ ચારસો પોઈન્ટની કે બાર હજાર અગિયાર હજાર નવસોના વચ્ચે ફરી પાછું સપોર્ટ એક ઝોન હતો ક્લિયર કટ છે કે બાર હજાર બધા જાણે છે કે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો તો બાર હજાર ઉપર એ મંદી કપાઈ ગઈ હશે મે બી આ જે બે ટ્રેડ બે દિવસના જે ટ્રેડ દેખાયા અને ગઈકાલનું ખાસ કરીને જે ટ્રેડ દેખાયો ટ્રેડર્સે જે સ્માર્ટ ટ્રેડર્સ છે જેમના પાસે જ્ઞાન છે આપણે અહીંયા અવરનવાર જ્ઞાન આપતા રહેતા હોઈએ છીએ બધું શીખવાડતા હોઈએ છે તો એમને ગઈકાલે તેજી પણ કરી હશે જે ક્વાઇટ પોસિબલી આજે જઈને ફરી પાછું કદાચ રેઝિસ્ટન્સ આજે કાં તો કાલે રેઝિસ્ટન્સના નજીક આવી જાય ઓર એલ્સ ટ્રેલિંગ સ્ટોપલસ સાથે તમારે આગળ રહેતા રહેવાનું છે ચોક્કસ હરેશભાઈ બજાર વિશે વાત કરી શકે ખાસ બજારની અંદર કયા પ્રકારની મુવમેન્ટ જોવા મળી રહી છે અત્યારે ખાસ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરવાની શરૂઆત કરીએ તે પહેલા કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે હેલો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ જણાવશો શું પ્રશ્ન છે આપનો અ મારી વર્ષનો છે તો શું મારે અંદર બન્યા જી હા બન્યા રહો ADAANI ગ્રીન્સમાં મને તો કોઈ એવો કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી નોર્મલી પબ્લિક બધા જે અદાની પાવર ને બધામાં જતી હોય છે પણ અદાની ગ્રીન ઇઝ અ વેરી ગુડ ઇન્વેસ્ટમેન્ટ સોસ કે ઇન્સ્ટ્રુમેન્ટ એમાં આપ હોલ્ડ કરી રાખો ચોક્કસ સર એ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ ને એક્સાઇડ અંગે આપને પૂછવા માંગુ એક્સાઇડ અત્યારે ક્યાં જોવા મળી રહ્યો છે બજારની અંદર પ્રોફિટ બુકિંગ છે એમાં નજીકમાં નજીકનો વન સેવન્ટી સેવનનો સ્ટોપલોસ છે

કરેક્શન આવ્યા બાદ આપણે આ થિંક લાસ્ટ ટાઈમ બી વાત થઈ હતી તો આમાં થોડું મેં કીધું હતું કે ક્યાં કંઈક કરેક્શન જેવું દેખાય છે તેજી છે પણ ત્યાં કંઈક પ્રોફિટ બુકિંગ આવી શકે છે જો ફોલોઅપ તેજી ના આવે તો ફોલોઅપ ના આવી કરેક્શન આવી ગયું આના અંદર ફરી પાછું એ જ લોસ આપીશ એટી થ્રી તો બોટમ ફિશિંગ માટે એટી થ્રીનો સપોર્ટ રાખીને આપ આમાં બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો चौक्स तो त्याशी रुपया स्टॉप लॉस ध्यान में राखी आप फेडरल बैंक ने अंदर बॉटम फिशिंग जो तेरे करो तो बॉटम फिशिंग ध्यान राखी शको so, uh, आत थी फेडरल बैंक अंगे हरीश भाई आपने गेल अंगे पूछा मांगो uh, गेल सीच्युएशन शू लगी रही है तरह बजार में आपने गेल अगेन अ बॉटम फिशिंग केडिडेट विथ अ स्टॉप लॉस ऑफ वन ट्वेंटी टू फोर्टी ऑन द क्लॉजिंग बेसिस एट वन ट्वेंटी

એક દોઢ મહિના માટે શું સ્ટોક છો એક દોઢ મહિના માટેની તો મને ખબર નથી પણ હાલના તબક્કે કોઈ સિગ્નલ દેખાતો નથી ગઈકાલે બી ક્લોઝિંગ એમ કહેવાય કે ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી અને બ્લેક મારું બુઝક કેન્ડલ જ બનાવી છે એક સીધી વસ્તુ છે લાર્સન ટુબ્રો લાર્સન નો ઇન્કમ સોર્સ શું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મગ કામ નીકળે આજે સરકાર જે છેલ્લા સાઠ સિત્તેર વર્ષથી આપણે જોતા આવ્યા છીએ હું છેલ્લા પાંચ દસ વર્ષની પણ એમાં કદાચ વાત કરી લઉં એવું પોસિબલ છે થઈ શકે છે આપણે જે અનુભવ કરતા એ છે કે સરકાર અનાઉન્સમેન્ટ કરી દે છે શરૂઆતના જે કમિટી કો ઓફિસ કો કે એ બધું રચાઈ જાય છે પણ પછી જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે છે ને તો ઇમ્પ્લિમેન્ટ નથી થતું તમે સમજી ગયા છો હું શું કહેવા માગું છું હમણાં જ રિસેન્ટલી ફાઇનાન્સ મિનિસ્ટર આવીને અનાઉન્સમેન્ટ કરી કે આગામી પાંચ વર્ષમાં આપણે સવા લાખ કરોડ એક લાખ વીસ હજાર કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાખીશું એટલે બટ નેચરલ છે એલ ટી જેવી કંપનીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક છે લાભદાયક છે તો જો આપનો પર્પઝ એ પાંચ વર્ષ પછીનો હોય તો હું કહીશ કે એવરી ડિક્લાઇન યુ ગો એન્ડ ડુ અ સેપ ઇન એલ એન્ડ ટી આના અંદર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન થાય કે દર મહિને મારે શું લેવું છે તો ચલો ભાઈ એલએનટી દર ઘટાડે મારે લઈ લેવું છે હજાર રૂપિયા મારે રોકવા છે કે પંદરસો બે હજાર મારે રોકવા છે તો ચલો ભાઈ જે ફંડ આવે એ મારે એલ એન નાખવાનું બટ પછી મારો હું રિટર્ન ક્યારે વિચારીશ પાંચ વર્ષ દસ વર્ષ પછી નોટ નાવ આ એક શરત એક દોઢ મહિના માટે સરકારે હમણાં જ રિસેન્ટલી આપે કદાચ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે વાંચ્યું હશે ફાઈનાન્સ મિનિસ્ટરે બધા મિનિસ્ટ્રીને એક્સપેન્સ કરવા માટે સ્ટોપ કરી દીધો છે કે હવે કોઈને એક્સપેન્ડિચર કરવો નથી કોઈને ખર્ચો કરવો નથી રાઈટ ખર્ચો બંધ તો આપના પ્રોજેક્ટ ક્યાંથી બહાર નીકળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો બહુ પૈસા જોઈએ છે સરકારને અત્યારે આ ઘણા ઘાંટા બે કે ત્રણ મહિના બાકી રહે આ યરમાં ત્રણ પોઈન્ટ ફાઇવ જીડીપી ગ્રોથ ફિઝિકલ ડેફિસિટ બધું એમને મેન્ટેન કરવાનું છે એટલે ફિઝિકલ ડેફિસિટ થ્રી પોઈન્ટ ફાઇવ જીડીપી ગ્રોથ ફાઇવ ઉપર લાવવાનું છે હજી તો ઘણા બધું એમને હવે આ ત્રણ મહિનામાં બધા કાર્ય કરવાના છે એ બધું મેન્ટેન કરવા માટે ત્યાં બીપીસીએલનું ડાયવસમેન્ટના પ્લાન ચાલી રહ્યા છે ઓએનજીસીને કહેવાનું આઈઓસીને કહેવાનું ગવર્મેન્ટ એજન્સીઝ આવી રહી છે પબ્લિક નથી આવતી તો આ શો કરે છે કે માર્કેટમાં ક્યાંક કંઈક આગળ બ્લોકેજ છે હર્ડલ્સ છે જો સરકારને આ બીપીસીએલને પણ જો ડાયવેસ્ટમેન્ટ કરવા માટે આવી હર્ડલ પડતી હોય તો આગળ આપ વિચારો કે આગળ શું છે લેટ ધ માર્કેટ કરેક્ટ મે બી એક કે બે દિવસ તમે મહિના દોઢ મહિનાની વાત કરી છે એટલે કહું છું રાઈટ કોઈ પોસિબલ તેજી થઈ શકે છે હું ના નથી કહેતો કારણ કે આ માર્કેટ હાલના તબક્કે જે હું બે હજાર સાતના એન્ડમાં કહેતો હતો અને આઠની શરૂઆતમાં કહેતો હતો મારો એક ડાયલોગ હતો વેલ ઓર્ગેનાઇઝ્ડ મેન્યુપ્યુલેટેડ માર્કેટ રાઈટ તો એ ફરી યાદ કરો ફંડ ફ્લો છે એટલે બજારમાં તેજી છે ફંડામેન્ટલી બેસિકલી ક્યાં તેજી દેખાય છે બધા તમે કોન્ટ્રાક્ટ એક બાજુ અનાઉન્સમેન્ટ આવે છે અને બીજી બાજુ ખર્ચો રોકવાના અનાઉન્સમેન્ટ આવે છે લેટ્સ સી વોટ હેપન્સ રાઈટ ચોકસ હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરવા માંગો ને આપને પૂછવા માંગો જીએમઆર ઇન્ફ્રાંગે તો જીએમઆર ઇન્ફ્રાંગે 2620 રૂપિયાનો શેર છે ટોટલી એમ કહીએ કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળો શેર છે 2008 માં 500 600 રૂપિયા નો ભાવ ચાલતો તો ઘટીને 10 રૂપિયા થી નીચે આવી ગયો ફરી પરપરે 20 રૂપિયા થઈ ગયો છે એવા શેરમાં માં સેના માટે આપણે ચર્ચા કરીએ આ જીવન કાઢી નાખો જી ચોકસ

લાગેલા છે જવાબ આપવા વિનંતી બીજું મેં સાંભળ્યું નહી એમએમટીસી સાંભળી લીધું છે મેં તમે એમએમટીસી બોલે એટલે હું મારું આવી ગયું એમએમટીસી ગઈકાલે જે રીતના એમાં મુમેન્ટ આવી છે એ રીતના તો લાગે છે કે જો આજે ફોલોઅપ જેમ હમણાં આ કાર્યક્રમની શરૂઆતમાં મેં વાત કરી કે મંદી કઈ રીતના કહેવાય કે એક કેન્ડલ બને એના પછી બીજી કેન્ડલ બને તો આપણે કહીએ મંદી બની છે બીજી કેન્ડલ બી નહીં બને તો અહીંયા ગઈકાલે આપણને એક તેજીની કેન્ડલ બની છે વિથ વોલ્યુમ હવે આજે પણ જો વિથ વોલ્યુમ તેજીની કેન્ડલ બને તો આપણે કહીએ કે હા એમએમટીસી લેવાય બાકી એક દિવસના બાઈંગમાં એ ગઈકાલનું બાઈંગ સારું છે હું ના નથી કહેતો એવું બી કંઈક સારું નથી કદાચ ઉપર જઈને ફરી પાછું ત્યાં પ્રોફિટ બુકિંગ આવી ગયું છે તો એ એક મને થોડુંક પરેશાન કરે છે કે તમને કહેવા માટે તો આજનો દિવસ થોડુંક તમે ઓબ્ઝર્વ કરો અને પછી તમે આવા ડિસિશન લો મે બી કદાચ તમે કાલે મને ફરી રિફર કરજો તો આનું તમને કદાચ વ્યવસ્થિત તમને જવાબ બી મળી જશે આજના તારીખમાં યસ ઇટ ઇઝ ઇન ડબલ ડબલ સ્ટેક ચોક્કસ સરજ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરવા ને ગોદરેજ સીપી અંગે આપને પૂછવા માંગો ગોદરેજ સીપી ક્યાં જોવા મળી રહ્યો છે તમારા બજારની અંદર આપને દ્રષ્ટિયે ગોદરેજ સીપી માં યસ યુ કેન ટેક અ રિસ્ક ઓફ બાયિંગ વિથ અ સ્ટોપ લોસ બિલો 700 700 થી નીચેનો સ્ટોપ લોસ રાખીને આપ આમાં ધ્યાન થોડુંક તેજીનું રાખી શકો છો ચોક્કસ અને કોલે મિત્ર આપણે સાથે જોડાયેલા છે હરેશભાઈ તો તેમના પ્રશ્નને પણ સાંભળી લઈશું હેલો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનો નામ જણાવશો આપણો હર્ષ નામ છે શું પ્રશ્ન છે આપનો તે જાણું છું આ વિષય હર્ષભાઈ આપનો પ્રશ્ન ફરી એક વખત રિપીટ કરશો આરપીટી લાઈફ સાયન્સ બસો એસી બસો ત્યાંસી આ એક સપોર્ટ ઝોન છે એને ધ્યાનમાં રાખીને આપ આમાં બોટમ ફિશિંગ કરી શકો છો તેજી તો હું અત્યારે નહીં કહું કે એકદમ તેજી આવી ગઈ છે આમાં અગેન આજનો દિવસ આનામાં થોડુંક ઇમ્પોર્ટન્ટ છે બોટમ ફિશિંગ યસ યુ કેન ડુ ચોક્કસ હરેશભાઈ ગોદરેજ સિપી અંગે આપણે વાત કરીએ તો છેલ્લે ગ્રાસિમ અંગે આપણે પૂછવા માંગો ગ્રાસિમ પોઝિટિવ ઝોનમાં જોવા મળી રહ્યો છે કે નેગેટિવ ઝોનમાં

તો વિ જેબી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું કે કોઈ પર્સનલ રોલિંગ નથી જી અમારા મિત્ર સગા સબની વસન મસન ફેમિલી એ લોકો ઇન્વેસ્ટમેન્ટ અને કરતા હોય છે તો દેખીતી વસ્તુ છે મારી ફેમિલી અંદર ઇનવોલ્વ છે તો અમારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જોઈ શકો છો તો દર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે ને શેર બજાર પર વધુ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને નમસ્કાર નમસ્કાર